પાણીપુરી જોતાં જ મોઢામાં એટલું બધું પાણી આવી જાય જેટલું પૂરીમાં પણ નથી હોતું. દરેક જણને ભાવતી જ હોય, અરે ખૂબ ભાવતી હોય. અત્યારે શિયાળામાં લીલા ચણા ભરપૂર મળતા હોય છે, તો એનો ઉપયોગ કરીને લીલા ચણાથી ઇન્સ્ટન્ટ નવી રીતે મસાલો બનાવીશું અને સાથે પાણીપુરીનું પાણી ઓલ ઇન વન રીતે બનાવીશું, જેથી તમારે ખાટું મીઠું તીખું અલગ અલગ ના બનાવવું પડે. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા સૌથી પહેલાં એક તપેલીમાં મુઠ્ઠીભર આંબલી લઈશું, નાની મુઠ્ઠી. કચુકા કાઢી અને આંબલી ધોઈને મેં લીધી છે. 3 ટેબલસ્પૂન દેશી ગોળ હું અહીંયા સાથે લઈ રહી છું અને 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. ગેસની ફ્લેમ ઓન કરી અને હાઈ ફ્લેમ ઉપર 5 મિનિટ ઉકાળી લઈએ. ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આંબલી ગોળનું પાણી ઠંડુ થાય એટલે હાથેથી આ રીતે મસળી લેવાનું છે. હવે સ્ટેનરથી ગાળી લઈએ. સ્પૂનથી ઘસી અને ગાળી લેવાનું છે. જો ગોળ વધારે ગમતો હોય તો 4 ટેબલસ્પૂન લઈ શકાય છે. આંબલી ગોળનું પાણી સરસ ગળાઈ ગયું છે એને સાઈડ કરી લઈએ. હવે સાઈડમાં 1/2 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન ધોઈને મેં લીધા છે અને એની સામે 1 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે લીધા છે. 1/2 ઇંચ ટુકડો આદુના કટકા કરીને લીધો છે સાથે અને 4-5 તીખા લીલા મરચાં કટકા કરીને લેવાના છે. બધું જ મિક્સર જારમાં સાથે લઈ લઈએ. હવે તેની અંદર 1/2 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરીએ, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન આમચૂર પાવડર સાથે જ મેં લીધું છે. 2 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર એડ કરીએ. હવે આંબલી ગોળનું પાણી છે એમાંથી થોડું પાણી આમાં એડ કરી ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈએ. સરસ ક્રશ થઈ ગયું છે. આંબલી ગોળનું પાણી આમાં એડ કરી લેવાનું છે. બીજું જે બચ્યું છે એ આમાં એડ કરી લીધું છે. હવે આપણે સ્ટેનરથી ગાળી લઈએ. હવે જે જારમાં ચોટ્યું છે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ પેસ્ટમાં એડ કરી લેવાનું અને ગાળી લેવાનું છે. અને ઉપરથી બીજો 1 ગ્લાસ પાણી પણ હું એડ કરી લઈશ સાથે જ, એટલે બધો જ કસ આમાં આવી જાય. સ્પૂનથી આ રીતે ઘસી અને ગાળી લેવાનું છે. તો 5 મિનિટમાં આપણું ઇન્સ્ટન્ટ પાણી પણ સરસ ગળાઈ ગયું છે. હવે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન કરતાં થોડું ઓછું મીઠું એડ કરીએ. નાની સાઈઝનું લીંબુ 1/2 નંગ એડ કરીએ, કારણ કે આપણે આંબલીનું પાણી લીધું છે એટલે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું ખાટું મીઠું તીખું પાણી ઇન્સ્ટન્ટ રેડી થઈ ગયું છે. હવે અહીંયા 500 ગ્રામ જેટલા બટાકા બાફી છોલી અને મેં લીધા છે અને 1 કપ જેટલા ફ્રેશ લીલા ચણા લીધા છે. ચણાને આપણે બોઇલ કરી લઈએ. ગેસ ઓન કરીને 1 તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. 1/2 ટીસ્પૂન મીઠું એડ કરીએ એટલે સારી રીતે કૂક થઈ જાય. પાણી ઉકળે એટલે ચણાને એડ કરી લેવાના છે. હાઈ ફ્લેમ ઉપર 5 મિનિટ કૂક કરી લઈએ. 5 મિનિટમાં સરસ ચણા બોઇલ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું, ચેક કરી લઈએ. સરસ બોઇલ થઈ ગયા છે. હવે બટાકા બાફેલા છે એને સ્મેશ કરી લઈએ. આ રીતે સરસ સ્મેશ થઈ જાય એટલે આપણે એની અંદર મસાલા એડ કરી લઈએ. 1 ટીસ્પૂન તીખા લીલા મરચાની પેસ્ટ એડ કરવાની અને જે આપણે પાણીપુરીનું પાણી બનાવ્યું છે એની જે પેસ્ટ બચી છે ગાળતી વખતે એ આમાં 1 ટીસ્પૂન એડ કરીશું.
1 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું, 1 નંગ બારીક સમારેલી ડુંગળી એડ કરીએ, 1/4 કપ ફ્રેશ લીલા ધાણા ઝીણા ઝીણા કટ કરીને મેં લીધા છે એડ કરી લઈએ, બાફેલા લીલા ચણા છે એ આમાં એડ કરી લેવાના છે। હવે બધો જ મસાલો સારી રીતે હાથેથી મિક્સ કરી લઈએ। સરસ મિક્સ થઈ ગયું છે। હવે એની અંદર 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરીશું। એકદમ ગ્રીન એવો મસાલો તૈયાર થાય છે। હવે ચાટ મસાલો એડ કરીએ 1 ટીસ્પૂન અને સારી રીતે મિક્સ કરી આ રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણું પાણી પણ તૈયાર છે, એની અંદર ફ્રેશ લીલા ધાણા કટ કરેલા એડ કરીશું। અહીંયા ખારી બુંદી હું 1/2 કપ જેટલી લઈ રહી છું, એની અંદર એડ કરીએ, લેમન સ્લાઈસ મૂકીએ। સો ફ્રેન્ડ્સ, ઓલ ઇન વન પાણી આપણું તૈયાર છે અને ઇન્સ્ટન્ટ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને મારા વિડીયોના નોટિફિકેશન તમને પહેલાં જ મળતા રહે। બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ।